બુઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું. આજનો દિવસ એટલે 7 મે 2024 અને મંગળવારનો આ નવો દિવસ પ્રભુએ આપણા જીવનોમાં બતાવ્યો છે. અને આજે ગુજરાતમાં લોકસભાનું ઇલેક્શન છે એ પણ આપણે જાણીએ છીએ, અને મત આપવાનો આપણો અધિકાર સરકાર તરફથી આપણને આપવામાં આવ્યો છે, તો આપણે મત આપવા પણ જઈએ. અને આજે જે વચન ગીતશાસ્ત્ર 34 અને 22 યહોવા પોતાના સેવકોનો પ્રાણનો ઉદ્ધાર કરે છે, યહોવા પોતાના સેવકોના આત્માનો ઉદ્ધાર કરે છે, અને યહોવા પર ભરોસો રાખનારમાંથી એક પણ દોષિત ઠરશે નહીં, યહોવા તેને નિર્દોષ જાહેર કરશે, એનો અર્થ એવો થાય. હવે આ ગીતમાં એટલે કે 34મું ગીત મેં 2 દિવસ પહેલાં લોગોસ બાઇબલ સ્ટડીમાં કહ્યું હતું કે સાઉલના હાથમાંથી બચવાને માટે દાઉદે પ્રભુની સહાય માગીને જે પ્રયત્નો કરે ને એમાં અખીશ રાજાની આગળ ગયો ને એને ખબર પડી કે આ રાજા મને મારી નાખશે, ત્યારે ગાંડા હોવાનો ઢોંગ કર્યો અને એનો બચાવ થયો. ને ત્યાર પછી 34મું ગીત ઉજવણીના ભાગરૂપે લખેલું, મારો બચાવ થયો છે, યહોવાએ મારો બચાવ કર્યો છે, અને એક આભાર સ્તુતિનું ગીત, ઉજવણીનું ગીત એ 34મું ગીત એમ આપણે કહી શકાય. હવે અહીંયા લખ્યું છે યહોવા ઉદ્ધાર કરતા છે, યહોવાએ એના લોકનો ઉદ્ધાર કર્યો છે. જૂના કરારમાં ઉદ્ધાર સંબંધી આપણે વાંચીએ છીએ, મિસરની ગુલામગીરીમાંથી યહોવાએ પોતાના લોકોને છોડાવ્યાનો ઉદ્ધાર કર્યો, બચાવ કર્યો, એ જ વાંચીએ છીએ આપણે. અયુબ ભક્ત પણ કહે છે, હું જાણું છું કે મારો ઉદ્ધાર કરતા જીવે છે. અને આ દાઉદ કહે છે કે યહોવા પોતાના સેવકોનો આત્માનો ઉદ્ધાર કરે છે, પ્રાણનો ઉદ્ધાર કરે છે, આત્માનો ઉદ્ધાર કરે છે. તો આપણને પ્રશ્ન થાય, ઉદ્ધાર એટલે શું? પોતાના સેવકોના આત્માનો ઉદ્ધાર કરે છે. તો ઉદ્ધાર એટલે કે ઈશ્વરે માણસને બનાવ્યું પોતાના હાથો વડે, અને એ માણસ ઈશ્વરના સાનિધ્યમાં રહેવું જોઈએ, ઈશ્વરની આજ્ઞા પાડવી જોઈએ, અને જ્યાં સુધી આજ્ઞા પાડી ત્યાં સુધી ઈશ્વરની સંગત કરી શક્યો. પણ જ્યારે ફળ ખાધું આદમને હવાએ, એટલે પાપી અવસ્થામાં આવ્યા, એટલે યહોવા કહે છે હવે આપણે સાથે રહી શકતા નથી, તું મારાથી દૂર જા, એટલે એને દૂર કર્યો. પણ યહોવા પોતાના હાથના માણસને પોતાથી દૂર કરીને રાજી થતો નથી, ફરીથી પુનઃસ્થાપિત કરવાને માટે એ માણસ ફરીથી મારી સ્તુતિ કરી શકે, મારી સંગત કરી શકે, એના માટે કોઈ આયોજન કર્યું, અને એ આયોજન એ ઉદ્ધારનું આયોજન. કાલ્વરની ટેકરી ઉપર, વધસ્તંભ પર પ્રભુ ઈસુ ખ્રિસ્ત મરણ પામ્યા. બહુ સાદી રીતે હું સમજાવું તો કોના માટે મરણ પામ્યા? માણસ માટે. કયું માણસ? જે આદમના વંશનું, જેણે ઈશ્વરની આજ્ઞા તોડી હતી, ઈશ્વરે એને દૂર કરેલો, વાડીમાંથી કાઢી મૂકેલો, એ માણસના વંશજો તમે ને હું. ફરીથી ઈશ્વર સંગત કરવા માગતા હતા, માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તના રૂપમાં વધસ્તંભ પર પ્રભુ ઈસુ ખ્રિસ્ત મરણ પામ્યા, અને જે કોઈ એના પર વિશ્વાસ કરે એ એની સંગત કરી શકે. એટલે ઉદ્ધાર, બચાવ. એટલે શેતાનના તરફ વળી ગયેલા, શેતાનના બંધનમાં આવી ગયેલા, એમાંથી છોડાવવાને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તે મૂલ્ય ચૂક્યું, પોતાના રક્તનું બલિદાન આપ્યું, પોતાના શરીરનું બલિદાન આપ્યું, જીવનું બલિદાન આપ્યું, અને મૂલ્ય ચૂકવીને આપણને છોડાવ્યા, એ ઉદ્ધાર કહેવાય.
એટલે પહેલી વાર બનાવ્યા ત્યારે માલિકીપણાનો હક હતો, મેં તને બનાવ્યું છે તું મારો કે મારી છે, હવે બીજી વાર છોડાવ્યા મેં તને છોડાવ્યો છે કે મેં તને છોડાવી છે શેતાન, એટલે તું મારો ને તું મારી છે, અને આપણે એ પ્રમાણે છીએ તો એ ઉદ્ધાર. તો પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં આપણો ઉદ્ધાર થયેલો છે એ બાબત આપણે યાદ કરીએ છીએ. અને અહીંયા કહે છે જે પ્રોમિસ આપ્યું છે કે તેના પર ભરોસો રાખનાર, ઈશ્વર પર વિશ્વાસ રાખનાર, ઈશ્વરને પોતાના જીવનમાં સ્થાન આપનાર, ઈશ્વરને પોતાના તારનાર તરીકે પ્રભુ ઈસુ ખ્રિસ્તને સ્વીકારનાર એક પણ દોષી ઠરશે નહીં. હવે એમને દોષ દેવામાં નહીં આવે, દંડાજ્ઞા નથી. મેં કહ્યું હતું રોમનનો પત્ર 6 અધ્યાય, જેઓ ખ્રિસ્તમાં છે તેઓને હવે દંડની આજ્ઞા નથી, શિક્ષા નથી, પણ માફી છે, ન્યાયીપણું છે. અને અહીં આગળ કહે છે, આપણે જોઈએ ને તો છેલ્લા ન્યાયકાળનો ઈશારો છે આ કલમમાં, એક પણ દોષી ઠરશે નહીં. એટલે જેઓ વિશ્વાસ કર્યો છે એ પ્રભુની નજરમાં નિર્દોષ જાહેર કરાયા છે, નિર્દોષ જાહેર થશે, દોષિત ઠરાવવામાં નહીં આવે. છેલ્લા ન્યાયકાળ સંબંધી આપણે પ્રભુની સાથે હશું ગગનમાં, અને એ બાબત અહીં આગળ બતાવવામાં આવે છે. એટલે પ્રભુનું વચન, યહોવા પોતાના સેવકોનો ઉદ્ધાર કરે છે, એના પર ભરોસો રાખનાર કોઈ પણ દોષી ઠરશે નહીં, એને નિર્દોષ જાહેર કરવામાં આવશે. અને પ્રભુ આ વચન સમજવામાં તેના આત્માની દોરવણી આપે, સહાય પૂરી પાડે. આવો આપણે પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ કે આજે જે પ્રોમિસ તમારા પર વિશ્વાસ કરનાર વ્યક્તિ કોઈ દોષિત જાહેર નહીં થાય, નિર્દોષ જાહેર કરવામાં આવશે, કોઈ દંડાજ્ઞા નથી, અને એ પ્રોમિસને માટે અમે તમારો આભાર માનતા તમારા હાથોમાં સોંપાય છે. ધન્ય સ્વામી પ્રભુ ઈસુના નામે સાંભળો અને માન્ય કરો. આમેન.